વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બારોલી ગામે આવેલી પ્રાથમિક શાળાના વર્ગખંડોની હાલત હાલ જર્જરિત છે વર્ષો જૂની શાળાને આજથી પાંચ વર્ષ પહેલાં દોસ્ત કરી નાખ્યા બાદ હજુ અહીં નવી શાળાની વર્ષો જૂની માંગ જોવા મળી હતી અને તે હજુ સુધી પૂર્ણ પણ થઈ નથી જ્યારે પંદર વર્ષ અગાઉ બાજુમાં બનેલી ચાર વર્ગખંડ ધરાવતી શાળાની હાલત હજુ પણ જર્જરિત જોવા મળી રહી છે નોંધનીય છે કે જર્જરિત અને અપૂરતા વર્ગખંડોને કારણે વિદ્યાર્થીઓને વાતાવરણ અનુસાર ખુલ્લામાં કે શેડમાં ભણવા માટે મજબૂર પર બનવું પડે છે જ્યારે જર્જરિત વર્ગખંડોને લઈને વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા ભય અનુભવે છે ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે આ ગામની શાળાનું નવનિર્માણ થાય તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે તો હું અમિત સાહેબને એ કહી છે કે સરપંચ અત્યારે જે ન આવ્યા છે બરોબર એ મહેનત કરે છે છતાં સ્કૂલનું કાંઈ થતું નથી અને બાળકોને અત્યારે બે પાડીમાં ભણવા બેસાડવા પડે છે અને બાળકોનું ભણતર બગડે છે અને સરપંચ ઘટલી મહેનત એ કરે છે ગામ લોકો ઘણું કહે છે પણ નવી સ્કૂલનો હજી મંજૂરી મળતી નથી ને અત્યારે અત્યારે જે સ્કૂલ છે એ જર્જરીત છે અને જે જૂની સ્કૂલ છે એ પાડી દીધી છે તો હવે અત્યારે ગમ્યા તર સોમાસાનું અને જે માણસો બહાર ભણાવી શકતા નથી એ લોકો બહાર મોકલવા પડે કેમ કે આ શાળાને કાંઈ પણ એમ નક્કી ન કહેવાય ક્યારે જર્જરીત થાય ક્યારે પડે એટલે જો કોઈને ફી ભરાય એમ હોય ન ભરે તો એ બાળકોને બહાર મોકલવા પડે છે તો અમે એ જ માગણી કરી કે સ્કૂલ ક્યારે થવાની છે ને આ બધા એના વાલીની બધાને એ જ કહે છે કે સ્કૂલ ક્યારે બનાવવાની છે સરપંચ ઘણી મહેનત કરે છે અને ગામ લોકોએ પણ સાથ આપે છે પણ અત્યારે અમારી મંજૂરી કંઈ બરાબર થઈ નથી તો અમે અમે આંદોલન ઉપર ઉતરવાનો છે નિર્ણય લીધો કેમ કે આટલું કેવા અમારી સ્કૂલ મંજૂરી ન મળતી હોય તો અમે આવેલા આંદોલન ઉપર છો અમારા છોકરાને બધાને અમે અને તાળા સ્કૂલે મારી દઈશું એવો અમારે બધા નિર્ણય લેવાનો છે જો વાત કરવામાં આવે તો લગભગ છેલ્લા પાંચક વર્ષથી આ પ્રશ્ન અમારા ગામમાં છે અને હાલમાં ચાર વરખંડ છે એમાં પણ થોડા સમય પહેલાં તે શોર્ટ સર્કિટના લીધે એક રૂમ અત્યારે નથી ભણી શકતા અને જે ત્રણ વરખંડ છે એમાં પણ અત્યારે જર્જરિત છે પાણી પડવું અને શું કહેવાય પોપડા ને એવું બધું છે એમના લીધે તમે જોઈ રહ્યા છો બાળકો અત્યારે બહાર ભણી રહ્યા છે અને આમ માનો તો ગણવામાં આવે કે જે પ્રાથમિક શાળા છે એ પાયાનું ભણતર ભણતર કહેવાય માની લો કે આપણે મકાન હોય અને એમાં પાયો હોય જો પાયો જ સરખો ન હોય તો મકાન ઊભું રહેવાનું નથી એમ અત્યારે બાળકોની એ પરિસ્થિતિ છે અને મારી રીતે જો હું વાત કરવામાં આવે તો આપણે પહેલાં વાર્તામાં સાંભળેલું કે લોકો ઝાડવા નીચે ભણતા અને એવું અત્યારે હકીકત છે એમ જોકે ભાજપ સરકારનું કામ બહુ જ સારું છે પણ અમારો પ્રશ્ન ક્યાં અત્યારે આ જે સમસ્યા છે ક્યાં અટવાયેલું છે અમને ખબર નથી અમારા ગામ લોકોની એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ પ્રશ્ન ઉપર ધ્યાન દેવામાં આવે નકર અમે આંદોલન ઉપર ઉતરશું હા હાલમાં અમારી શ્રી ભારોલી પ્રાથમિક શાળામાં ચાર રૂમ છે તે જર્જરીત હાલતમાં છે અને તે જે જર્જરીત હાલતમાં છે તેમની દરખાસ્ત છે એ અમે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને શ્રી ભારોલી ગ્રામ પંચાયત દ્વારા તળાજા તાલુકા પંચાયતમાં કરેલ છે અને હાલમાં તે પ્રોસેસમાં છે હાલમાં અમારી શ્રી ભારોલી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને એકથી આઠ ધોરણ છે જેની અંદર કુલ એકસો ને ઓગણસાઠ બાળકો છે એ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અભ્યાસ કરી રહ્યા છે અને અમારી શાળા છે એ બે પાળીમાં ચાલે છે સવારની પાળીમાં ધોરણ એકથી પાંચના બાળકો હોય છે અને બપોરની પાળીમાં ધોરણ છથી આઠના બાળકો હોય છે હા હાલમાં ચોમાસું છે એટલે છતમાંથી પાણી પડે છે પોપડા પડે છે એટલે થોડો મુશ્કેલી પડે છે અને એક રૂમમાં થોડી શોર્ટ સર્કિટથી આગ લાગી હતી એટલે એ રૂમનું રિપેરિંગ કામ શરૂ છે એટલા માટે બાળકોને શેડમાં બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે અભિયાનને વેગ આપવા માટે ભરપૂર પ્રયાસો જે છે એ કરી રહી છે અને રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર જે જૂની શાળાઓ જે આવેલી છે તે શાળાઓ પણ નવી બનાવેલી છે તેના નવા ઓરડાઓ છે એ પણ નવી બનાવેલી છે આપ જે હાલ દ્રશ્યો જોઈ શકો છો એ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામની પ્રાથમિક શાળાના છે ભાઈ ભારોલા ગામની જે પ્રાથમિક શાળા જે હતી જૂની પ્રાથમિક શાળા જેની પાછળ આવેલી હતી કે જે જૂની અને જર્જરી હતી કે ત્યાં આથી પાંચ વર્ષ અગાઉ આ શાળા જે છે એને પાડી નાખવામાં આવી હતી ત્યારબાદ એ બાજુમાં જૂની શાળા જ્યાં માત્ર ચાર વર્ગખંડો જ આવેલા છે હાલ આ શાળાની અંદર ભણતર કાર્ય જે છે એ શરૂ છે અહીં ધોરણ બાળકો બાળકો ઉપરાંત બાળ મંદિરના જે છે છે એ અભ્યાસ કરી રહ્યા પરંતુ વર્ગખંડ ખંડ ઓછા હોવાના કારણે આપ જોઈ શકો છો કે તેઓ ખુલ્લા નીચે પણ હાલ અભ્યાસ કરવો પડ્યો છે ચોમાસા જેવું વાતાવરણ છે જેને લઈને તેઓ બહાર જે છે ભણતર નથી કર્યા બાકી તેને જુલા ખુલ્લા ઝાડ નીચે પણ અભ્યાસ કરવો પડે આવી છે ઉપરાંત જે વર્ગખંડો હાલ જે આવેલા છે એ જૂના છે જર્જરીત છે તેમાં પાણી પડી રહ્યું છે પોપડા પડી રહ્યા છે ત્યારે ચોક્કસ જે નાના ભૂલકા હોય ભણવામાં આવતા જોખમ પણ રહેલું છે ત્યારે ગ્રામજનો અને વાલીઓની એક ચોક્કસ માંગ રહેલી છે કે વહેલી તકે આ બારોલી ગામની પ્રાથમિક શાળા છે તેના જે વર્ગખંડો છે એને તાકીદે નવા બનાવવામાં આવે વધુ વર્ગખંડો બનાવવામાં આવે જેથી બાળકોનું ભણતર કાર્ય છે એ બગડે નહીં અને ભારતનું ભવિષ્ય જે છે એ આગળ સુરક્ષિત રહી શકે કેતનના